અહીં આકૃતિમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN એટલે કે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન વિરુદ્ધ પરમાણુ દળાંક A નો આલેખ દર્શાવેલો છે। હવે આ આલેખ પરથી આપણે કેટલીક બાબતો નોંધીએ। અહીં આલેખમાં જોઈ શકાય છે કે તે શરૂઆતમાં ઝડપથી ઉપર ચડે છે અને ત્યારબાદ તે ધીમે ધીમે આ રીતે નીચે ઉતરે છે। તો અહીં મહત્તમ મૂલ્ય અહીંયા આપણે Fe પાસે મળે છે। આમ લોખંડ Fe જેની માટે પરમાણુ દળાંક A જે છે 56 છે, એની માટે EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે છે। આમ Fe માટે આપણને EBN જે છે તેનું મહત્તમ મૂલ્ય મળે છે, જે 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન જેટલું હોય છે। હવે Fe થી આગળ જઈએ તેમ તેમ આલેખ ફરી આ રીતે નીચે ઉતરતો જાય છે। બીજી એક વસ્તુ નોંધીએ કે જેની માટે પરમાણુ દળાંક A 30 કરતા ઓછો અને 170 કરતા વધુ છે તેની માટે EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય જે છે એ નાના છે। અહીંયા જોઈ શકાય છે જેની માટે A જે છે અહીંયા 30 કરતા ઓછો, અહીંયા 25 છે તો એના પછી અહીંયા લગભગ 30 આવી જશે। તો 30 કરતા જો ઓછો હશે અહીંયા ઘડી આ રીતે આ દિશામાં, અને 170 કરતા બી ઓછો હશે તો અહીંયા આ લાઈન કરતા બધા મૂલ્ય નીચે મળે છે। આમ જો A 30 કરતા ઓછો હશે અને 170 કરતા વધુ હશે તો એની માટે EBN ના મૂલ્ય નાના મળે છે। 30 થી 170 વચ્ચે દળ ધરાવતા હોય તેવા ન્યુક્લિયસો માટે EBN નું મૂલ્ય જોઈએ તો આના કરતા વધુ અને આના કરતા ઓછા, આની વચ્ચે લગભગ આ રેખા છે આ વાળી જે અહીંયા દર્શાવેલી છે તે લગભગ EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ દર્શાવે છે। તેમાં એટલું બધો ફેરફાર થતો નથી, થાય છે પણ થોડો ઓછો છે। પહેલા અહીંયા ઘડી તો કેટલા બધો ફેરફાર થાય છે, અહીંયા બી આ રીતે એકદમ ઘટી જાય છે। એના કરતા વચ્ચેનો જે ફેરફાર છે 30 થી 170 ની વચ્ચેનો એ લગભગ ઓછો છે, એટલે કે એ તત્વ માટે EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને આપણે લગભગ અચળ ગણી શકીએ। હવે એનું કારણ શું છે તે સમજીએ। પૂરતા પ્રમાણમાં મોટા ન્યુક્લિયસની અંદર મોટા ભાગના ન્યુક્લિયોન અંદરના ભાગમાં હોય છે, એની અંદર ન્યુક્લિયોન જે છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ આ રીતે અંદરના ભાગમાં આવેલા હોય છે। તેની સપાટી પર ન્યુક્લિયોનની સંખ્યા, સપાટી પર ન્યુક્લિયોનની સંખ્યા હોય છે પણ ખૂબ જ ઓછી આવેલી હોય છે। અને પરિણામે જો તેમાં બહારથી કોઈ ન્યુટ્રોન કે પ્રોટોન ઉમેરવામાં આવે તો અહીંયા સંખ્યા જે છે ન્યુટ્રોનની ને પ્રોટોનની કેવી છે, ઓછી છે। પરિણામે આ પ્રોટોન કે બહારથી ઉમેરેલો ન્યુટ્રોન તેની સાથે આંતરક્રિયા કરતો નથી, એમની વચ્ચે સ્ટ્રોંગ બળ તો લાગવું જોઈએ ને। જો વધારે પ્રોટોન ને વધારે ન્યુટ્રોન આવેલા હશે તો ફટાફટ સ્ટ્રોંગ બળ લાગશે, ને આ પ્રોટોન કે ન્યુટ્રોન બહારથી જે ઉમેરેલો હશે તે તેની અંદર જતો રહેશે ને આંતરક્રિયા કરશે, પણ ન્યુટ્રોન ને પ્રોટોન ની સપાટી પાસે સંખ્યા જ ઓછી હશે તો તેની સાથે આંતરક્રિયા કરી શકતો નથી। અને આથી એની માટે EBN કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે એ લગભગ અચળ રહે છે। હવે આગળ જોઈએ, અહીં હીલિયમ BE, કાર્બન C અને ઓક્સિજન 16 Hg4 BE8 C12 O16
માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઈબીએન જે છે એ એના પડોશી પરમાણુ કરતા વધુ છે। અહીંયા જોઈ શકાશે આલેખમાં કે એચઈ માટે અહીંયા આગળ વધી ગયો આલેખ અને ફરી પાછો આ રીતે ઘટ્યો, એટલે હિલિયમ માટે વધુ છે, કાર્બન માટે પણ આ રીતે વધી ગઈ, ઓક્સિજન માટે પણ વધી। આમ આ પરમાણુ માટે જે ઉર્જા છે એ આપણને એના કરતા પડોશી પરમાણુ કરતા વધુ મળે છે। હિલિયમ ની અહીંયા વધુ છે, કાર્બન ની વધુ છે, ઓક્સિજન ની વધુ છે। હવે જોઈએ વજગાળાના ન્યુક્લિયસ માટે ઈબીએન જે છે એટલે કે બંધન ઉર્જાના છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા, ન્યુક્લિયોનનું દળ, એનું મૂલ્ય ભારે તત્વના ન્યુક્લિયસ કરતા વધુ છે। કારણ કે ભારે તત્વ જે એક જે જેની માટે 170 કરતા વધુ હશે એના કરતા અહીંયા ઉર્જા કેવી છે વધુ છે। આ રેખા અહીંયા ઘડી ઉપર છે, જ્યારે અહીંયા ઘડી જેમ જેમ ભારે તત્વ 170 કરતા વધી જશે તેમ તેમ તેની ઉર્જા ઓછી થતી જાય છે અને અહીંયા ઉર્જા જે છે એ વધુ છે। એનું કારણ એ છે, જો ભારે ન્યુક્લિયસ, એને કારણે કહી શકાય, જો ભારે ન્યુક્લિયસ જેની માટે એ ગ્રેટર દેન 170 છે એવા ન્યુક્લિયસને આપણે વિભાજિત કરી નાખીએ અને જેની માટે એ ગ્રેટર દેન 170 હશે એને વિભાજિત કરી અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધે, એટલે કે ન્યુક્લિયોન એકબીજાની સાથે વધુ ચુસ્તતાથી જકડાઈ રહે એ માટે આપણે કહી શકાય કે એને વિભાજિત કરી અને બે અલગ અલગ ન્યુટ્રોનમાં ફેરવી દઈએ જેની માટે એ ગ્રેટર દેન 170 હશે અને એને વધારે બંધન ઉર્જા એને મળી જશે। જો આ તત્વને વિભાજિત કરીને બે અલગ અલગ તત્વમાં ફેરવવામાં આવે, જે અહીંયા ઘડી જે વધુ બંધન ઉર્જા ધરાવે છે ન્યુક્લિયમની એવા તત્વમાં ફેરવવામાં આવે તો તે તત્વના વિભાજનને ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે અને તેને કારણે જો તેને બે અલગ અલગ ઉર્જામાં ફેરવવામાં આવે તો આ ક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે વધુ ચુસ્તતાથી જકડાઈ જાય છે। હવે જે તત્વ માટે પરમાણુ દળાંક એ 10 કરતા ઓછા હશે તેવા ન્યુક્લિયસની અંદર પણ અહીંયા જોઈ શકાય છે કે બંધન ઉર્જા જે છે ઓછી છે, તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને વધારવા માટે જો આ બંને તત્વને ભેગા કરીને એક ન્યુક્લિયોન બનાવવામાં આવી દે આવે તો પણ પહેલા કરતા એની ઉર્જા વધે છે। અહીંયા પણ પહેલા કરતા વિખંડન કર્યું, જ્યારે એકમાંથી બેમાં વિભાજિત કર્યા ત્યારે પણ એની ઉર્જા વધી, એટલે કે ઉર્જાનું ઉત્સર્જન। અહીં પણ બે તત્વને આ રીતે જેને માટે પરમાણુ દળાંક 10 કરતા ઓછા છે તેમને એક તત્વમાં ફેરવવામાં આવે તો પણ પહેલા કરતા એની ઉર્જાનું મૂલ્ય વધે છે અને આ ક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે। અહીં આપણે બે ન્યુક્લિયસને ભેગા કર્યા હોવાથી તેને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે છે। નીચે આપેલી વિગતો પરથી હેપી 2656 ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણો। આ ન્યુક્લિયસમાં સૌથી ઓછું બંધન ધરાવતો પ્રોટોન ઉત્સર્જાય તો Mn2555 ન્યુક્લિયસ બને છે, તો આ પ્રોટોનની બંધન ઉર્જા ગણો। પ્રોટોનનું દળ Mb1.007825 amu એટલે કે એટોમિક માસ યુનિટ, ન્યુટ્રોનનું દળ Mn1.008665 એટોમિક માસ યુનિટ, Mfe એટલે કે એફીના ન્યુક્લિયસનું દળ 55.9439 એટોમિક માસ યુનિટ, Mn ના ન્યુક્લિયસનું દળ જે છે એ 54.9346 એટોમિક માસ યુનિટ અને એક એટોમિક માસ યુનિટ બરાબર 931.494 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ। હવે સૌ પ્રથમ આપણે Fe ના ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવાની છે, તો Fe 2656 માટે
એનું કુલ દળ જે છે એ લઈએ તો પ્રોટોન ની સંખ્યા ગુણ્યા પ્રોટોન નું દળ વત્તા ન્યુટ્રોન ની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોન નું દળ. પ્રોટોન ની સંખ્યા 26 છે, પ્રોટોન નું જે દળ છે એ 1.007825 વત્તા 30 ગુણ્યા ml એટલે કે ન્યુટ્રોન નું દળ 1.008665. આ મળશે. આ જે છે હવે દળ ક્ષતિ જોઈએ તો ડેલ્ટા એમ બરાબર ઝેડ એમપી વત્તા એન એમ એન ઓછા એપી ના ન્યુક્લિયસ નું દળ. આ જે છે અહીંયા મૂકી શકીએ 26 × 1.007825 વત્તા ન્યુટ્રોન ની સંખ્યા 30 × 1.008665. ન્યુટ્રોન અહીંયા 56 માંથી 26 જશે એટલે 30 મૂક્યા છે. માઇનસ એમ એફ ટી જે છે એ અહીંયા ઘડી આપેલું છે 55.9 49 39, તો માઇનસ 55.9 49 39. આથી ડેલ્ટા એમ જે છે એ સાદરૂપ આપતા 0.528461 amu એટલે એટોમિક માસ યુનિટ આપણને મળે છે. આથી બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા આથી EB બરાબર એ ક્યુ હશે તો 931.494 વડે ગુણવાનું. અહીંયા ઘડી 0.528461 U ગુણ્યા 931.494 સાદુરૂપ આપતા 492.258 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને બંધન ઉર્જા મળે છે. હવે ન્યુક્લિયોન દીઠ શોધવાની છે એટલે ભાગ્યા એ કરવું પડશે. તો ઈબી ના સેદમાં એ એટલે કે એનો પરમાણુ દળાંક જે હોય તો 492.258 ના છેદમાં એફી માટે 56 છે એ આથી છેદમાં 56 સદરૂપ આપતા મળતી બંધન ઉર્જા જે છે ન્યુક્લિયોન દીઠ એ ઈબીએન એ 8.79 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં ન્યુક્લિયોન જેટલી મળે છે. હવે એફી 26 56 માંથી એક પ્રોટોન છૂટો પડે તો Fe 26 56 તો Mn 25 55 વત્તા પ્રોટોન 11 આપણને છૂટો પડે છે. આથી બંધી પ્રક્રિયા મળી Mn અને પ્રોટોન ના દળ નો જો સરવાળો કરવામાં આવે તો Mn માટે 54.9846 વત્તા પ્રોટોન નું દળ 1.007825 બંને નો સરવાળો 55.9498 એટોમિક માસ યુનિટ મળશે. Fe 26 56 છે ને તેનું દળ આપણને 55.9849 એટોમિક માસ યુનિટ આપેલું છે. આથી દળમાં અહીંયા વધારો થાય છે, પહેલા કરતા અહીંયા દળ શું થયું વધ્યું. આથી આ પ્રક્રિયા આપમેળે થશે નહીં, આ પ્રક્રિયા માટે ઉર્જા આપવી પડશે અને પ્રોટોનની બંધન ઉર્જા જે છે એને આપવી પડતી ઉર્જા થશે. આથી તે તેની દળને સમતુલ્ય એટલે કે 55.9498 માઇનસ 55.9849 એ ડેલ્ટા એમ મળશે આપણને દળ ક્ષતિ. તો આ ડેલ્ટા એમ જે છે એ 0.010932 જેટલું આપણને મળે છે. હવે તેને અનુરૂપ જો ઉર્જા જોઈએ એટલે કે પ્રોટોનની ઉર્જા એ એને આપવી પડતી ઉર્જા જેટલી હશે એની જે બંધન ઉર્જા છે તે પ્રોટોનની બંધન ઉર્જા એ 0.010932
गुणिया 931.494 करू इतना मेगा इलेक्ट्रॉन वोल्ट मले। आम सदरूप आपता 10.18 मेगा इलेक्ट्रॉन वोल्ट आपने प्रोटॉन की बंधन ऊर्जा मले छे।